જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વિરાટ ધર્મસભા યોજાઈ હતી ધર્મસભામાં વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના નિર્માણ માટે વિરાટ ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું હતું વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આયોજિત ધર્મસભાના કાર્યક્રમમાં પ્રખ્યાત વક્તા જીગ્નેશ દાદા સાથે સંતો મહંતો તેમજ આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આજે જામનગરમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પૂરા ભારતમાં પાંચસો જેટલી ધર્મસભા યોજવામાં આવી છે જેમાં આજે જામનગર પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે વિરાટ ધર્મસભા યોજવામાં આવી હતી જેમાં શહેરના સંતો તેમજ મહંતોની હાજરીમાં

અવાજ થયો હતો કે આ હિન્દુ સમાજમાં હરેક સંસદીય ક્ષેત્રમાં એક ધર્મસભાનું આયોજન થાય તે પૈકી આજ રોજ જામનગરમાં આ ધર્મસભાનું આયોજન થયું છે આ ધર્મસભા ને સફર બનાવવા માટે હરેક જ્ઞાતિના સમાજમાંથી હરેક મંડળમાંથી હરેક યુવક મંડળ હરેક ગરબી મંડળ તેમજ અનેક ગ્રુપ મંડળો ધાર્મિક સંસ્થાઓ એકત્રિત થઈ રાત દિવસ મહેનત મહેનત કરી પ્રયાસો કરી આ ધર્મસભા સફર બનાવવા માટે આયોજન થયું હતું ને આ ધર્મસભા સફર બનાવવા માટે નાનાથી માંડીને અને મોટા કાર્યકર્તાઓ રાત દિવસ મહેનત કરી અને હિન્દુ સમાજમાં એવો મેસેજ પહોંચાડવા માંગતા હતા કે આ આપણા સબ હિન્દુ એક જાગૃત થાય જાગૃત થઈ અને અયોધ્યામાં રામ મંદિરમાં જે આપણા હૃદયમાં રામ છે એ જગારી અને હરેક હિન્દુ સમાજમાં રામ જગારવા માટે થઈ આ ધર્મસભાનું આયોજન થયું હતું આ ધર્મસભામાં દરેક સંપ્રદાયમાંથી સંતો ઉપસ્થિત રહેલા હતા તેમ વિશેષમાં પણ પ્રસિદ્ધ કથાકાર શ્રી જિગ્નેશ દાદા પણ જે રાધે રાધે તરીકે પ્રખ્યાત છે તે પણ ઉપસ્થિત રહેલા હતા અને તમામ સંતોના આશીર્વચન મળ્યા આશીર્વચન સાથે સાથે અમારા સૌરાષ્ટ્ર પ્રાંતના સંગઠન મંત્રી તેમજ સ રાષ્ટ્રીય સ્વયં સંયુક્તના સહપ્રચારક વગેરેની ઉપસ્થિતિમાં કૃષ્ણમરી સ્વામીજી દ્વારા આવેદનપત્ર અહીંના જે સંસદ સભ્ય છે એના વતી ભારતીય જનતા પાર્ટીના જિલ્લા અધ્યક્ષ શ્રી ચંદ્રેશભાઈ પટેલને સુપ્રત કરવામાં આવ્યું અને આ અમારા વિશ્વ હિન્દુ પરિષદની માંગ એ છે કે આ આવેદનપત્ર સંસદમાં લાવી અને રામ મંદિર માટેનું મંદિરનું નિર્માણ થાય તે માટે ખાડો લાવી અને કાયદો બનાવે જય શ્રી રામ જય જય